Good noon everyone. Today discuss about in energy technology, the fifth semester and a B7 semester subject, unit number 5 and 7, energy from biomass. आज नो टॉपिक छे बायोमास कन्वर्जन. ओके, तेना त्रण पार्ट छे अने एना अलग अलग सब पॉइंट्स छे ते आपणे डिस्कस करवाना छे. आपणे दिस वन बायोमास कन्वर्जन तो स्टार्ट करीशुं. आपणे बायोमास कन्वर्जन ना त्रण पार्ट छे. इज डायरेक्ट कम्बशन, द फर्स्ट वन इज अ डायरेक्ट कम्बशन, दिस वन. सेकंड वन इज अ थर्मोकेमिकल, थर्ड वन इज अ बायोकेमिकल कन्वर्जन. आ त्रण पॉइंट छे एना, खास याद रखजो. हवे થર્મોકેમિકલના બી બે પાર્ટ છે, એક તો ગેસિફિકેશન, સેકન્ડ વન ઇઝ અ પાયરોલિસિસ, અને થર્ડ વન છે બાયોકેમિકલ કન્વર્ઝન. એના બી ટુ પાર્ટ છે. એના બી એનરોબેરિક ડાયજેશન્સ અને ફર્મેન્ટેશન. ઓકે, અને ઓલ પોઈન્ટ વિશે આપણે ડિસ્કસ કરવાના છે. ઇઝ અ બાયોમાસ કન્વર્ઝન પોઈન્ટ. ફર્સ્ટ થ્રી, ડાયરેક્ટ કમ્બશન, થર્મોકેમિકલ, બાયોકેમિકલ કન્વર્ઝન. અને થર્મોકેમિકલ ઇઝ અ સબ ટુ સબ પોઈન્ટ્સ, ગેસિફિકેશન અને પાયરોલિસિસ. થર્ડ વન ઇઝ અ બાયોકેમિકલ, બાયોકેમિકલ કન્વર્ઝન. તો ફર્સ્ટ વન ઇઝ અ એનરોબિક ડાયજેશન અને સેકન્ડ વન ઇઝ અ ફર્મેન્ટેશન. ઓકે, એના પહેલાં જોઈએ આપણે જે સાયકલ હતી બાયોમાસ કન્વર્ઝનની સાયકલ્સ. ઇઝ અ સોલાર બેઝિસ, સોલાર એનર્જી ઇન અ ફોટોસિન્થેસિસના બેઝિસ પર. વિચ વન ઇઝ ધેર? ધીસ વન ઇઝ અ બાયોમાસ કાર્બન સાયકલ. ઇઝ અ પ્લાન્ટ મટીરિયલ યુઝ, પ્લાન્ટ મટીરિયલ ઇન ટર્ન ઇન ટુ ધ બાયોમાસ વુડ પેલેટ્સ. ઓકે, જે કાર્બન ડાયોક્સાઇડ, રેન અને સોલર એનર્જી પર ડિપેન્ડ હતી, જે આપણે પ્રિવિયસ લેક્ચરમાં ઓલરેડી જોઈ ગયા છે. ઓકે, ધીઝ અ સિમ્પલી અ વાઇડ વેરાયટી ઓફ ધી કન્વર્ઝન. સમ ટેકનોલોજીસ ઇઝ અવેલેબલ ફોર મેન્યુફેક્ચરિંગ પ્રીમિયમ ફ્યુલ્સ ફ્રોમ બાયોમાસ. ઇચ બાયોમાસ ઇન ધ રિસોર્સ ઇઝ વુડ, ડંગ, વેજીટેબલ, કેન બી ટ્રીએટેડ ઇન મેની ડિફરન્ટ વે ટુ પ્રોવાઈડ અ વાઇડ સ્પેક્ટ્રમ ઓફ યુઝફુલ પ્રોડક્ટ. ઓકે, ધ ચોઇસ ઓફ ધી પ્રોસેસ ઇન ડિટરમાઇન્ડ બાય અ નંબર ઓફ ફેક્ટ, ધ લોકેશન ઓફ ધ રિસોર્સિસ એન્ડ ઇટ્સ ફિઝિકલ કન્ડિશન, ધ ઇકોનોમિક ઓફ ધ કોમ્પેક્ટિંગ પ્રોસેસિસ એન્ડ ધ અવેલેબિલિટી ઓફ અ સુટેબલ માર્કેટ ફોર ધીસ બાયોમાસ કન્વર્ઝન. ઓકે, હવે હવે આપણે ડિસ્કસ કરીશું આના માટે. જે બાયોમાસ કન્વર્ઝન છે એના ત્રણ પોઈન્ટ છે. હવે થર્મોકેમિકલના ટુ સો પોઈન્ટ્સ છે અને બાયોકેમિકલ કન્વર્ઝનના ટુ સો પોઈન્ટ્સ છે, એ ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ વન છે ડાયરેક્ટ કન્વર્ઝન, સેકન્ડ વન છે થર્મોકેમિકલ, એના ટુ પાર્ટ છે ગેસિફિકેશન અને પાયરોલિસિસ. ધેન આફ્ટર બાયોકેમિકલ કન્વર્ઝન, એનેરોબિક ડિરાઇઝેશન અને ફર્મેન્ટેશન. ઓકે, હવે જે થર્મોકેમિકલ પ્રોસેસ છે, હવે થર્મોકેમિકલ પ્રોસેસમાં ત્રણ પોઈન્ટ આવે છે. ડાયરેક્ટ કમ્બશન વુડ વેસ્ટ માટે, પછી પાયરોલિસિસ જે લિક્વિડ બાયોફ્યુલ સિન્થેસિસ ઓઇલ માટે છે. ખાસ યાદ રાખજો, થર્મોકેમિકલ પ્રોસેસ છે એમાં બર્ન, રિમૂવ એર એન્ડ એડ હીટ 1800 to 1000 ફેરનહાઇટ માટે. ઓકે, એન્ડ ધીસ પ્રોસેસ ફોર ડાયરેક્ટલી બર્ન, ડાયરેક્ટ કમ્બશન કરવામાં આવે. એન્ડ ધ પાયરોલિસિસ જે લિક્વિડ બાયોફ્યુલ સિન્થેસિસ સિન્થેટિક છે ફ્યુલ ઓઇલ માટે, અને એડ એર અને હીટ જે કેટલા ફેરનહાઇટ પર છે, 1300 to 2000 ફીટ પર છે, એ ગેસિફિકેશન બાયોગેસ પ્રોડ્યુસર પર આવશે, જે ગેસ પર ઓલરેડી છે, બરાબર. અને બાયોકેમિકલ પ્રોસેસ છે. ઓકે, તો બાયોકેમિકલ પ્રોસેસ છે એડ યીસ્ટ માટે, એક યીસ્ટ નામની ફૂગ છે જે આલ્કોહોલિક ફર્મેન્ટેશન, લિક્વિડ બાયોફ્યુલ અને ઇથેનોલ પર ડિપેન્ડન્ટ છે. રિમૂવ એર એને એડ હીટ એ કેટલા છે, 70 to 150 ફેરનહાઇટ પર છે. હવે એનએરોમિક ડાયજેસ્ટર અને બાયોગેસ ડાયજેસ્ટર ગેસ માટે છે. એના આપણે ઓલ પોઈન્ટ આપણે જોયા કે ફર્સ્ટ વન છે આપણું આ ડાયરેક્ટ કમ્બશન મોરબુસ્ટ પેરાલિસિસ માટે, આ ગેસિફિકેશન એ કોના માટે છે, થર્મોકેમિકલ પ્રોસેસ માટે. હવે બાયોકેમિકલ માટે આપણે ટુ પોઈન્ટ જોયા, આલ્કોહોલિક ફર્મેન્ટેશન, લિક્વિડ બાયોફ્યુલ ઇથેનોલ અને એનએરોમિક ડાયજેસ્ટર બાયોગેસ ડાયજેસ્ટર માટે. ઓકે, હવે જઈશું ડિસ્કશન પાર્ટ ડાયરેક્ટ કમ્બશનનો. હવે ડાયરેક્ટ કમ્બશનની તમને ફ્લો ડાયાગ્રામ બી આપ્યો છે, ડિસ્કસ કરીએ. ઇન અ ડાયરેક્ટ કમ્બશન સિસ્ટમ
बायोमास इज बर्न इन अ कंबस्टर और फर्नेस टू जनरेट हॉट गैस विच इज फीड इन टू अ बॉयलर टू जनरेट स्टीम विच इज एक्सपांडेड थ्रू अ स्टीम टर्बाइन और अ स्टीम इंजिन टू प्रोड्यूस मैकेनिकल और इलेक्ट्रिकल एनर्जी શું કીધું છે ડાયરેક્ટ કમ્બઝન માટે ઇન અ ડાયરેક્ટ કમ્બઝન સિસ્ટમ બાયોમાસ ઇઝ બર્ન ઇન અ કમ્બસ્ટર ઓર ફર્નેસ ટુ જનરેટ હોટ ગેસીસ વિચ ઇઝ ફીડ ઇન ટુ અ બોઇલર ટુ જનરેટ સ્ટીમ વિચ ઇઝ એક્સપાન્ડેડ થ્રુ અ સ્ટીમ ટર્બાઈન ઓર સ્ટીમ એન્જિન ટુ પ્રોડ્યુસ મિકેનિકલ ઓર ઇલેક્ટ્રિકલ એનર્જી ઓકે મિકેનિકલ ઓર ઇલેક્ટ્રિકલ એનર્જી હવે સેકન્ડ માટે છે એનો જે ફ્લો ડાયાગ્રામ છે તે જોઈએ આપણે જો ફર્સ્ટ જુઓ બાયોમાસ છે જે સામાન્ય થાય છે સ્ટોરેજ માટે થાય છે સિમ્પલી વન બાય વન પોઈન્ટ બાયોમાસ છે એ સ્ટોરેજ માટે થાય છે પછી શું થાય પ્રિપરેશન અને પ્રોસેસિંગ થાય છે હવે જે એર છે તે એક્ઝોસ્ટ દ્વારા બહાર નીકળી જશે અને એસ છે જે બોટમ પ્રોડક્ટમાં આવશે અહીંયા ઠંડુ પડે છે કન્ડેન્સ થાય છે ઓકે પછી કન્ડેન્સરમાં આવીને જનરેટર થાય જેના ફર્નેસ અને બોઇલર દ્વારા પછી ટર્બાઇનમાં આવશે અને જનરેટર દ્વારા ઇલેક્ટ્રિસિટીમાં દ્વારા એને બાયપાસ કરવામાં આવશે ઇઝ અ સિમ્પલી થર્મો ડાયરેક્શન કમ્બશન માટે ડાયરેક્ટ કમ્બશન માટે કીધું છે તમને ફ્લો ડાયાગ્રામ ઓકે દિસ ઓલ પોઈન્ટ ફોર અ ડાયરેક્ટ કમ્બશન ઓકે કન્ટિન્યુ કરીશું આપણે ડાયરેક્ટ કમ્બશનના ડિસ્કશન પાર્ટ ધ ડાયરેક્ટ કમ્બશન ઓફ બાયોમાસ ઇન અ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન અને એર ટુ પ્રોડ્યુસ હીટ એન્ડ બાય પ્રોડક્ટ ઇઝ કોલ્ડ ધ ડાયરેક્ટ કમ્બશન ઓકે ડેફિનેશન શું કીધી છે આપણને કમ્બશન્સની ધીઝ વન The direct combustion of biomass in the presence of oxygen air to produce heat and byproduct is called direct combustion. બરાબર The complete combustion of biomass into S is called incineration. જે સળગવાને બાબતે કે એ 1000 to 5000 ડિગ્રી સેલ્સિયસને દ્વારા એને આપણે બર્ન કરવામાં આવે ઓકે ડાયરેક્ટ કમ્બશન માટે શું કીધું ડાયરેક્ટ કમ્બશન ઓફ બાયોમાસ ઇન અ પ્રેઝન્સ ઓફ ધી ઓક્સિજન એર ટુ પ્રોડ્યુસ હીટ એન્ડ બાય પ્રોડક્ટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ કમ્બશન ધ કમ્પ્લીટ કમ્બશન ઓફ બાયોમાસ ઇન ટુ એસ ઇઝ કોલ્ડ અ ઇન્સિનરેશન ઓકે ધેન નેક્સ્ટ વન ધ ધીસ હીટ એનર્જી in the direct product the gases or into the form of the steam can be used for various applications like space heating or cooling power also the generation processing heating in industries or any other applications okay and for any other applications for however if biomass energy by combustion is used as cogeneration with conventional fuels also and the utilization of biomass energy jin apne all points apne joi gaya tha je discuss kariye utilization of biomass energy which one this one utilization of biomass je apne already discuss kari gaya tha in some technology and energy service provided have biomass dwara kai kai vastu cooking kari sakiye heating kari sakiye ne electricity aave same vastu producer gas mate che electricity પોસિબલ ડિસ્ટ્રીબ્યુશન હીટિંગ માટે છે ઇથેનોલ બાયોડીઝલ માટે જે વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન અને કુકિંગ માટે એનો યુઝ થાય બોઇલર પ્લસ સ્ટીમ ટર્બાઈન માટે ઇલેક્ટ્રિસિટી અને ઓલસો હીટિંગ અને બાયોફ્યુલ પ્લસ ગેસ ટર્બાઈન માટે ઇલેક્ટ્રિસિટી અને હીટિંગ માટે છે ઓકે ધીસ ઇઝ ધ યુટિલાઇઝેશન ઓફ બાયોમાસ માટે છે ઓકે હવે જોઈએ આપણે શું કીધું ધીસ હીટ એનર્જી ઇન ધ પ્રોડક્ટ ફોર ગેસીસ ઓર ઇન ધ ફોર્મ ઓફ સ્ટીમ
can be used for various applications like space heating or cooling power, the generation process heating in industries or any other applications. For however, it biomass energy by combustion, it is used as a cogeneration with conventional fuels. The utilization of bioenergy biomass makes it can be attractive proposals. Okay, then after more direct combustion, simply okay, the simply biomass electricity electric generation અને આપણે ખાસ ડિસ્કસ કરવાનું છે કે કઈ કઈ વસ્તુનો યુઝ થાય છે. ફિગરમાં બી જોજો તમે. અ સિમ્પલ બાયોમાસ ઇલેક્ટ્રિસિટી જનરેશન ઇઝ મેડ ઓફ સેવરલ કી કમ્પોનન્ટ, ને લાઇટ કી કમ્પોનન્ટ અને હેવી કી કમ્પોનન્ટ આવે બરાબર. એક રીતે ફોર અ સ્ટીમ સાયકલ માટે કીધું છે તમે, જેમાં આપણે ફિગર વડે જોઈએ છીએ. એમાં જુઓ સ્ટ્રક્ચર પણ આપ્યા છે ઘણા બધા, જનરેટર આપ્યું છે, કન્ડેન્સર આપ્યા છે. ઓકે, હવે ઇન ધ સિમ્પલ બાયોમાસ ઇલેક્ટ્રિક જનરેશન સિસ્ટમ ઇઝ મેડ અપ ઓફ સેવરલ ધ કી કમ્પોનન્ટ ફોર અ સ્ટીમ સાયકલ. ધીસ ઇન્ક્લુડ સમ કોમ્બિનેશન ઓફ ધી ફોલોઈંગ આઇટમ્સ. ધ ફર્સ્ટ વન ઇઝ ધેર ફાઇલ ફ્યુલ સ્ટોરેજ. ઓકે, ફ્યુલ સ્ટોરેજ માટે જોવાનું છે. હવે વિચ વન ઇઝ અ ફ્યુલ સ્ટોરેજ ઇન અ ફિગર પાર્ટ એન્ડ કમ્પોસિટ ઓવર સિમ્પલી ફર્નેસ. ઓકે, દેન આફ્ટર બોઇલર પાર્ટ, પંપ, ફેન, સ્ટીમ ટર્બાઈન, જનરેટર, કન્ડેન્સર, કુલિંગ, એક્ઝોસ્ટ સિસ્ટમ, કંટ્રોલર, ઓટોમેટિક આપેલો છે ઓટોમેટિક માટે. ધીઝ ઓલ પોઈન્ટ અબાઉટ ધીઝ ડાયરેક્ટ કમ્બશન પાર્ટ. અ સિમ્પલ બાયોમાસ ઇલેક્ટ્રિક જનરેશન સિસ્ટમ ઇઝ મેડ અપ સેવરલ પ્રોસેસ કી કમ્પોનન્ટ માટે. ફોર અ સ્ટીમ સાયકલ ધીસ ઇઝ ઇન્ક્લુડ ફોર મોર કી કમ્પોનન્ટ ફોર ફોલોઈંગ આઇટમ માટે. હવે ફિગર માટે જો સિમ્પલી તમને ડાયરેક્ટ કમ્પોઝિશન માટે જ કીધું છે, એમાં કયા કયા આઇટમ્સ છે? ફ્યુલ સ્ટોરેજ અને હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ. સેકન્ડ વન ધ ફ્યુલ કમ્પોસિટર સિમ્પલી ફર્નેસ માટે. સેકન્ડ વન ઇઝ અ થર્ડ વન ઇઝ અ બોઇલર. ઓકે, ધેન પંપનો યુઝ કર્યો છે આપણે. દેન ફેન્સ, સ્ટીમ ટર્બાઈન, જનરેટર, કન્ડેન્સર, કુલિંગ ટાવર, એક્ઝોસ્ટ સિસ્ટમ કંટ્રોલ. ઇઝ ઓલ ધીસ સિમ્પલ બાયોમાસ ફોર ઇલેક્ટ્રિક જનરેશન સિસ્ટમ ઇન મોઇડ ફોર અ સેવરલ ફોર અ કી કમ્પોનન્ટ્સ માટે. અને ફોર અ સ્ટીમ સાયકલ, જે આ આખી તમને સાયકલની પ્રોસિજર આપી છે, ધીઝ વન ફ્લો ડાયાગ્રામમાં એના બેઝિસ પર છે આખું. ઓકે, તેને ડિસ્કશન પાર્ટ જોઈએ આપણે. હવે ડાયરેક્ટ કમ્બશન માટે કીધું છે આપણને, ડાયરેક્ટ કમ્બશન સિસ્ટમ ફીડ અ બાયોમાસ ફીડ સ્ટોક્સ ઇન અ કમ્બસર ઓર ફર્નેસ માટે. વેર ધ બાયોમાસ ઇઝ બર્ન્ડ વિથ એક્સેસ એર ટુ હીટ વોટર ઇન અ બોઇલર ટુ ક્રિએટ સ્ટીમ. ઓકે, એન્ડ ધ સ્ટીમ ફ્રોમ ધી બોઇલર ઇઝ ધન એક્સપાન્ડેડ થ્રુ અ સ્ટીમ ટર્બાઈન ઓલ્સો. ઓકે, વિચ રન્સ અ જનરેટર એન્ડ પ્રોડ્યુસ ફોર ઇલેક્ટ્રિસિટી માટે. સિમ્પલી અ વિન ઓફ સાયકલ્સ, જે આ ઉપરના પાર્ટમાં જોઈએ આપણે, જેમાં કમ્પોનન્ટ કયા કયા છે? ફ્યુલ સ્ટોરેજ, હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ ઓલ્સો, કમ્બસિટમર ઓર ફર્નેસ કહી શકાય એને, બોઇલર છે, પંપ છે, ફેન્સ છે, સ્ટીમ ટર્બાઈન, જનરેટર એન્ડ કન્ડેન્સર ઓલ્સો, કુલિંગ ટાવર, એક્ઝોસ્ટ પાઇપો છે, એક્ઝોસ્ટ સિસ્ટમ કંટ્રોલર ઓટોમેટિક જે કરી શકે એના માટે. દેન ડાયરેક્ટ કમ્બશન સિસ્ટમ ધ ફીડ અ બાયોમાસ ફીડ સ્ટોક ઇન ટુ અ કમ્બસર ઓર ફર્નેસ વેર ધ બાયોમાસ ઇઝ બર્ન વિથ એક્સેસ એર ટુ હીટ વોટર ઇન અ બોઇલર ટુ ક્રિએટ સ્ટીમ. ધ સ્ટીમ ફ્રોમ ધ બોઇલર ઇઝ ધેન એક્સપાન્ડેડ throughout a steam turbine also which runs a generator and produce electricity. In a general, all the biomass system require fuel storage space and some
types of the fuel handling equipment also, and control system, a system using wood chips, sawdust or pellets. Typically use a bunker or silo for short term storage, and the outside the fuel yard for larger storage. An automated control system conveys the fuel from the outside storage area using some combustion or cranes also, stoker, excavator, front of the loaders, bales, okay, pneumatic transportation mate che. Okay, હવે આપણે ડાયરેક્ટ કમ્બશન જોયું. વિચ વન ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ? સિમ્પલી બાયોમાસ કન્વર્ઝન. બાયોમાસ કન્વર્ઝનમાં આપણે શું જોયું? ડાયરેક્ટ કમ્બશન. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે થર્મોકેમિકલ માટે. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે.